મેં આજે અંગ્રેજીની પરીક્ષા માટે અભ્યાસ કર્યો અને નવા એસી શબ્દો શીખ્યા દસ દિવસમાં હું દરેક શબ્દ ભૂલી ગઈ અભ્યાસના ટી દિવસ પછી મેં યાદ રાખેલા શબ્દોની સંખ્યાને નીચે પ્રમાણે દર્શાવવામાં આવે છે ડબલ્યુ ઓફ ટી એટલે કે મેં યાદ રાખેલા શબ્દોની સંખ્યા સમયના વિધેય તરીકે છે તેના બરાબર એસી ગુણ્યા એક ઓછા

અહીં આપણી પાસે એક સમીકરણ છે જે મે યાદ રાખેલા દરેક શબ્દોની સંખ્યા દર્શાવે છે મે 80 નવા શબ્દોને શીખ્યા પછી તેમાંથી કેટલા યાદ રાખ્યા છે તેની સંખ્યા દર્શાવે છે અને તેઓ અભ્યાસના 2 દિવસ પછી ફેરફારનો દર શું છે તે જાણવા માંગે છે ફેરફારનો દર શોધવા હું અહીં આ સમીકરણનો t ની સાપેક્ષે વિકલિત લઈ શકું સમયની સાપેક્ષે હું જે શબ્દોને જાણું છું તેની સંખ્યાનું વિકલિત બરાબર તે અચળ છે માટે અહીં આગળ આવશે હવે આપણે અહીં ચેઇન રૂલનો ઉપયોગ કરી શકીએ કંઈકની સાપેક્ષે કંઈકના વર્ગનું વિકલિત બરાબર બે ગુણ્યા કંઈક થાય એક ઓછા ઝીરો પોઈન્ટ એક ટીની સાપેક્ષે એક ઓછા ઝીરો પોઈન્ટ એક ટી આખાના વર્ગનું વિકલિત હું અહીં આના વિકલિતની વાત કરી રહી છું આ સમીકરણની સાપેક્ષે વિકલિત તેથી તેના બરાબર અનુવિકલિત એક ટી થશે અને પછી ત્યારબાદ આ અંદરના સમીકરણનું સમયની સાપેક્ષે વિકલિત ગુણ્યા આ અંદરના સમીકરણનું સમયની સાપેક્ષે વિકલિત એકનું વિકલિત ઝીરો થશે ઓછા ઝીરો પોઈન્ટ એક ટીનું વિકલિત ઝીરો પોઈન્ટ એક થાય માટે ઝીરો ઓછા ઝીરો પોઈન્ટ એક તેથી ગુણ્યા ઝીરો પોઈન્ટ એક હવે આપણે અહીં તેનું સાદું રૂપ આપીએ એસી ગુણ્યા બે બરાબર એકસો સાહીઠ થશે ગુણ્યા માઇનસ ઝીરો પોઈન્ટ એક બરાબર માઇનસ સોળ થાય તેથી તેના બરાબર માઇનસ સોળ ગુણ્યા એક ઓછા ટી હવે આપણે અહીં સોળનું વિભાજન કરી શકીએ અથવા તેને આજ પ્રમાણે રાખી શકીએ આપણને પ્રશ્નનો જવાબ મળી ગયો છે અહીં આ સમયની સાપેક્ષે આપણે જાણીએ છીએ તેવા શબ્દોની સંખ્યામાં થતા ફેરફારનો દર છે જેને આ પ્રમાણે પણ લખી શકાય ડબલ્યુ પ્રાઇમ ઓફ ટી બરાબર માઇનસ સોળ ગુણ્યા એક ઓછા ઝીરો પોઈન્ટ એક ટી હવે અભ્યાસના બે દિવસ પછી પ્રતિદિવસ જાણીતા શબ્દની સંખ્યામાં થતા ફેરફારનો દર શું થાય આપણે તેની કિંમત ટી બરાબર બે આગળ ઉકેલી શકીએ તેથી આપણે તેની ગણતરી કરીએ ડબલ્યુ પ્રાઇમ ઓફ ટુ બરાબર ટી બરાબર બે લઈએ તેના બરાબર માઇનસ સોળ ગુણ્યા એક ઓછા ઝીરો પોઈન્ટ એક ગુણ્યા બે કૌશ પૂરો કરીએ તેથી તેના બરાબર માઇનસ સોળ ઝીરો પોઈન્ટ એક ગુણ્યા બે ઝીરો પોઈન્ટ બે થશે અને એકમાંથી ઝીરો પોઈન્ટ બેને બાદ કરીએ તો ઝીરો પોઈન્ટ આઠ મળે માટે માઇનસ સોળ ગુણ્યા ઝીરો પોઈન્ટ આઠ હવે સોળ ગુણ્યા આઠ કરીએ તો આપણને એકસો અઠ્ઠાવીસ મળે બે ગુણ્યા આઠ ગુણ્યા આઠ એટલે કે બે ગુણ્યા ચોસઠ છે માટે આના બરાબર માઇનસ બાર પોઈન્ટ બાર પોઈન્ટ આઠ શબ્દ પ્રતિ દિવસ છે શબ્દ પ્રતિ દિવસ આપણે ચોક્કસ દિવસે કેટલા શબ્દો જાણીએ છીએ તે દર્શાવતું આ સમીકરણ હોય તો બીજા દિવસે પરીક્ષા માટેના અભ્યાસના બે દિવસ પછી હું પ્રતિદિવસ માઇનસ બાર પોઈન્ટ આઠ શબ્દ ભૂલી જાઉં છું અહીં શબ્દ માઇનસ બાર પોઈન્ટ આઠ શબ્દ પ્રતિ દિવસથી ઘટી રહ્યા છે